દહેગામ મામલતદાર કચેરીમાં છેલ્લા ઘણા સમયથી ગરીબ પરિવારો પાસેથી ફોર્મ ભરવાના રૂપિયા ઉઘરાવવાના ચાર વચોટિયાઓ દલાલને પ્રાંત અધિકારીની ઓચિંતી મુલાકાતમાં ઝડપાઈ ગયા, પરંતુ વિધવા બહેનોના કામો નહીં થતા તેમની સામે કેમ કાર્યવાહી કરવામાં ના આવી? ગાંધીનગર જિલ્લાના દહેગામ ખાતે આવેલી મામલતદાર કચેરીમાં છેલ્લા ઘણા સમયથી લોલમ લોલ ચાલતું હોય તેવો લોકોનો અહેસાસ થતો હતો અને આ કચેરીમાં ગરીબ અને વિધવા બહેનોને સમયસર કામો નહીં થતા હોવાની વ્યાપક ફરિયાદો વધી ગઈ હોવા છતાં મામલતદાર કે અધિકારીઓ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. ગામડામાંથી આવતા વિધવા બહેનોને સમયસર કામો નહીં થતા હોવાથી ગામડાનો ગરીબ પરિવાર ત્રાહિમામ પોકારી જવા પામ્યો છે અને આ કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓ ગામડાના ગરીબ પરિવારને સંતોષકારક જવાબ પણ આપતા નથી અને આ કચેરીના કર્મચારીઓ સમયસર ફરજ ઉપર હાજર નહીં થતા હોવા છતાં મામલતદાર આ તમાશાને તેડા આપતા હોય તેવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. તેવા સમયે ગાંધીનગર જિલ્લાના પ્રાંત અધિકારી બ્રિજેશ મોરિયા મામલતદાર કચેરીના ઓચિંતી મુલાકાત લેતા ચાર જેટલા વચોટિયા દલાલોને ઝડપી લઈને પોલીસને હવાલે કર્યા, પરંતુ આ કચેરીમાં ચાલતો મોટા પાયે ભ્રષ્ટાચાર સામે કેમ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી એવું આમ જનતામાં ચર્ચાઈ રહ્યું છે. અગરસિંહ ચૌહાણ, જડેશ ટીવી, દહેગામ.